गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप इंग्लिश में यूनिट वन पेज नंबर 27 एम एक्टिविटी 3A तमारा शिक्षक की मदद थी वाँचो ये आप करीशू। हितूस क्लासरूम, अँ क्लासरूम पिक्चर आपेलू है ये कोनो क्लासरूम है तो के हितूनो, हितूनो वर्गखंड। तो सौथी पहला आपणे आपणो वर्गखंड तमे जोयो ज नथी तो आपणे ए जोई लईए। जो અહીંયા તમારો આ ક્લાસરૂમ છે, એમાં આ બધી બેન્ચ છે, પછી અહીંયા બે બારી આપે, બે તમારી ટુ વિન્ડોઝ છે, ટુ વિન્ડોઝની બરાબર વચ્ચે એક નોટિસ બોર્ડ પણ છે, અહીંયા એક કપબર્ડ છે વન, પછી અહીંયા તમારું બ્લેકબોર્ડ છે, એ જ રીતે અહીંયા એક વન ટેબલ છે જેમાં બધી વસ્તુઓ પડેલી છે। તો આ તમારો ક્લાસરૂમ છે। હવે આપણે હિતુનો ક્લાસરૂમ કેવો છે એ આપણે જોઈ લઈએ। लुक एट हितूस क्लासरूम, हितूनो क्लासरूम जुओ। हितू एंड हिज फ्रेंड्स आर इन द क्लासरूम, हितू अने तेना मित्रों क्लासरूम में छे। इट इज अ बीग क्लासरूम, ते क्लासरूम केवो छे, वर्गखंड केवो छे तो के बीग, बीग एटले मोटो, मोटो क्लासरूम छे। द वोल्स आर पिंक, एटले के तेनी जे दीवाल छे ए पिंक कलरनी छे, गुलाबी कलरनी छे। ધ બોર્ડ ઇઝ બ્લેક, બોર્ડ છે જે એ બ્લેક કલરનું છે। ધ સીલિંગ, સીલિંગ એટલે છત, ઉપરની જે છત હોય એ। ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, સીલિંગ છે એ સફેદ કલરની છે। ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ, હિતુનો ક્લાસરૂમ છે એમાં બે બારીઓ છે। ધ વિન્ડોઝ ફ્રેમ આર બ્રાઉન, વિન્ડોની જે ફ્રેમ છે એ કેવા કલરની છે તો કે બ્રાઉન કલરની। ધ ડોર્સ આર બ્રાઉન ટુ, એટલે કે જે દરવાજા છે એ પણ કેવા છે તો કે બ્રાઉન કલરના છે। ધ ફ્લોર ઇઝ ક્લીન, એનું જે તળિયું છે એ કેવું છે, જમીનનું તળિયું હોય એ કેવું છે, એકદમ સ્વચ્છ છે, સ્વચ્છ છે બરાબર। ધ બેન્ચીસ આર ક્લીન ટુ, એની જે બેન્ચ છે એ પણ એકદમ ક્લીન છે। ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડોઝ, બુલેટિન બોર્ડ એટલે કે તમે નોટિસ બોર્ડો છે ને તમારા ક્લાસમાં હતું ને એવું જ તમારે નોટિસ બોર્ડ, અત્યારે તો તમે સ્કૂલે નથી આવતા એટલે ખબર નહીં હોય તમને, પણ બધાના ક્લાસમાં એક બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ હોય છે, એ નિયર ધ વિન્ડો એટલે કે જે હિતુનો ક્લાસ છે એના ક્લાસમાં આ જે નોટિસ બોર્ડ છે એ વિન્ડોની એટલે કે બારીની નજીક છે। ઇટ ઇઝ ગ્રીન, તે કેવા કલરનું છે તો કે ગ્રીન કલરનું। ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, એટલે કે તેની ઉપર બધા પિક્ચર લગાડેલા છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ ક્યાં છે તો કે પહેલી બેન્ચમાં બેઠો છે। ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, આ ક્લાસરૂમ છે એમાં એક પ્લેટફોર્મ પર છે જેના પર શિક્ષક ઊભા છે। ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, ટીચરનું ટેબલ છે એ પ્લેટફોર્મની ઉપર છે, ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મની ઉપર છે। ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, એની જે ખુરશી છે એ ટેબલની નજીક છે। ધ બુક ઇઝ વેરી થિક, એની ઉપર જે બુક પડી છે એ કેવી છે, થિક, થિક એટલે જાડી છે। ઇટ ઇઝ અ ડિક્શનરી, એ જે બુક છે એ કઈ છે તો કે ડિક્શનરી, શબ્દકોશ। ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, ટીચર ક્યાં ઊભા છે તો કે બ્લેકબોર્ડની નજીક ઊભા છે। ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં એક ચોકની સ્ટિક છે। ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ, ચોક કેવા કલરનો છે તો કે વ્હાઇટ કલરનો બરાબર। ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કબર્ડ એટલે કે કબાટ, કબાટની નજીક એક બ્લેકબોર્ડ છે। ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ, કબર્ડ એટલે કે કબાટની અંદર ઘણી બધી સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ છે। ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં એક ડસ્ટબિન પણ છે, તમારા ક્લાસરૂમમાં પણ હોય છે। ઇટ ઇઝ નિયર ધ ડોર, તે દરવાજાની નજીક છે। હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, હિતુનો ક્લાસરૂમ કેવો છે તો કે ક્લીન એટલે કે સ્વચ્છ છે, સ્વચ્છ છે, અને એરી એટલે કે હવા ઉજાસવાળો છે। તો બાળમિત્રો આ તમને સમજાઈ ગયું હશે, તમારે હોમવર્કમાં આ એક જે પેરેગ્રાફ આપેલો છે એ તમારે સુંદર અક્ષરે તમારી રફ નોટમાં લખવાનો છે, એ આજનું હોમવર્ક છે।